નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે નવા પરિણામો જાહેર કરવામાં આવ્યા છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા બાર ઓક્ટોબરથી જે પણ પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે એનું ટાઈમટેબલ કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશેનું એક વિડીયો બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે અને જો તમારે તેની ડાયરેક્ટ પીડીએફ મેળવવી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે ત્યાં તમને ડાયરેક્ટ તમામે તમામ કોર્સના ટાઈમ ટેબલની પીડીએફ મળી જશે અને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું તે અંગેનો વિડીયો પણ બનાવેલો છે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો હવે આપણે આજનો આ વિડીયો ચાલુ કરીએ અને જોઈએ કે આજે યુનિવર્સિટી દ્વારા કયા કયા નવા પરિણામો જાહેર કરવામાં આવ્યા છે તો માટે સૌપ્રથમ પ્રથમ તમારે એચએનજીની વેબસાઇટ પર આવી જવાની છે અને પછી તમને જે આ રિઝલ્ટ્સનો ઓપ્શન જોવા મળી રહ્યો છે તમારે એના પર ક્લિક કરવાનું છે જ્યારે તમે રિઝલ્ટ્સના ઓપ્શન પર ક્લિક કરશો તો તમે આજે યુનિવર્સિટી દ્વારા કયા કયા પરિણામો જાહેર કરવામાં આવ્યા છે એ આજે અહીંયા જોઈ શકશો તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે યુનિવર્સિટી દ્વારા કુલ એપ્રિલ બે હજાર બાવીસમાં જે પરીક્ષાઓ લેવાઈ હતી એના પરિણામો ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં જે પરીક્ષાઓ લેવી હતી એના પરિણામો ને મે બે હજાર બાવીસની અંદર જે પરીક્ષાઓ લેવામાં આવી હતી એના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો જે પરીક્ષાઓ એપ્રિલ બે હજાર બાવીસની અંદર લેવા લેવામાં આવી હતી એની અંદર બીએસસી એસ બી એડ સેમેસ્ટર છનું પરિણામ એમએડ સેમેસ્ટર ચારનું પરિણામ અને બીએસસી સેમેસ્ટર ચારનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત જે પરીક્ષાઓ ફેબ્રુઆરી બે હજાર બાવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર બીએસસી એસ બી એડ સેમેસ્ટર વનનું પરિણામ બી એ સેમેસ્ટર વનનું પરિણામ અને બી એડ સેમેસ્ટર એકનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ હમણાં જ એટલે કે મે બે હજાર બાવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર હોસ્પિટલ મેનેજમેન્ટ સેમેસ્ટર ટુનું પરિણામ એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર ટુનું પરિણામ એમયુઆરપી સેમેસ્ટર ટુનું પરિણામ અને એમસીએ સેમેસ્ટર ટુનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે બીએ સેમેસ્ટર ટુનું પરિણામ છે એ પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં જ આવેલું છે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા જે નવા પરિણામો વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવ્યા છે એના વિશે વાત કરી છે હવે મોસ્ટ ઓફ પરિણામો યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે એટલે મોસ્ટ ઓફ બધા જ વિદ્યાર્થીઓના પરિણામ એમને મળી ગયા છે તો તેઓ એમને પરીક્ષાની સારી રીતે તૈયારી કરીને પરીક્ષા આપે તેવી શુભકામનાઓ સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ